આજથી સમગ્ર રાજ્યમાં 15-18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઈવનો પ્રારંભ થયો છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસિટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ 1200 બેડની હોસ્પિટલના એક સ્પેશિયલ રૂમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજથી 15-18 વર્ષના અંદાજે 35 લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3-9 જાન્યુઆરી સુધી ચાલનારી આ મેગા ડ્રાઈવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભથી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં અંદાજે 6,306થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રસંગે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી, એડિશનલ ડોક્ટર રજનીશ પટેલ સહિતના તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પંદરથી અઢાર વર્ષના તરુણોના જે બાલ્યાવસ્થા પૂરી કર્યા પછી તરુણ અવસ્થામાં પ્રવેશ્યા હોય એવા તમામ વિદ્યાર્થીઓને લગભગ 6,306 જેટલા સેન્ટર ઉપરથી રસીકરણનું કામ ચાલુ કર્યું છે. તારીખ 3-9 સુધીમાં એક મેગા ડ્રાઈવના સ્વરૂપે 35 લાખ જેટલા બાળકોને અંદાજિત રસીકરણનું કામ ગુજરાત સરકાર પૂરી કરવાની છે. સુરક્ષા કવચ બાળકોને પણ મળી રહે, તરુણોને મળી રહે અને એ રસીકરણનું કામ આજથી ચાલુ થાય છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આજથી રસીકરણની શરૂઆત કરાવી છે. ગુજરાતના હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને જે કોમોર્બિડ પેશન્ટ છે એના માટે પણ રસીકરણનું કામ આપણે ચાલુ કરવાના છીએ. મને કહેતા આનંદ થાય છે, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસે ગુજરાતની એ તાકાત છે, એક જ દિવસમાં 23 લાખ લોકોનું આપણે રસીકરણ કર્યું હતું. રસીકરણની બાબતમાં આ વિદ્યાર્થીઓને પણ અંદાજિત કહ્યું તેમ 35 લાખ જેટલા બાળકોને આપણે સંપૂર્ણપણે સુરક્ષિત કરવા જઈ રહ્યા છીએ. વેક્સિન લીધેલી પહેલાં તો હું બહુ એક્સાઇટેડ હતો, બહુ સારું લાગે છે અત્યારે લઈને બી, હવે થોડુંક વધારે સેફ ફીલ કરું છું. બસ બધા જે બી જોવે છે બધાથી એ જ અપીલ છે કે જેટલા બી લોકો માટે અત્યારે હવે એલિજિબલ થયા છે વેક્સિનેશન લેવા માટે ફટાફટ લઈ લો, એટલે એજ્યુકેશન જ્યારે ફરીથી સ્કૂલો શરૂ થશે ત્યારે આપણે સેફલી બધા ભણી શકીએ.